વાત છે આજે તો એકલા એકલા મલકાઓ છો હરકની વાત હોય તો મને પણ કોને કેમ નહીં કહું ને અરે રામુની માં જગત આખામાં આપણા રાજા જેવો કોઈ રાજા નહીં હોય ઉદારતામાં કર્ણ જેવો શૂરવીરતામાં અર્જુન જેવો અરે એ ભગવાન છે સાક્ષાત ભગવાન વાત તો તમારી સાચી છે હો આજ સુધી આપણા રાજાએ રૈયતને રડવા નથી દીધી રૈયતના સુખે સુખી ને રૈયતના દુખે દુખી આપણો રાજા તો રામ છે રામ પણ તમારી સાથે કઈ બન્યું હા આજે રાજના માણસો અચાનક આપણી વાડી આવી ગયા પાછા એક નહીં પણ પાંચ પાંચ સૈનિકો મારા તો જોતા વેદ મોતિયા મરી ગયા તને ખબર તો છે કે આપણે પાંચ વર્ષથી ખેતીમાં કઈ પાક્યું નથી આપણી વિઘોટી બાકી છે પછી આપણી વાડી ગઈ અરે ના પહેલા તો મને એમ જ લાગ્યું કે આપણી વાડી ગઈ હું હાથ જોડીને કરગરવાત જતો તો ત્યાં જ એક સૈનિક બોલ્યો કે રાજાએ તમારી વિઘોટી માફ કરી છે એટલું જ નહીં રામુની માં આપણા દયાળુ રાજાએ રાજના તમામ નાના ખેડૂતોની વિઘોટી માફ કરી દીધી ભગવાન આપણા રાજાને 100 વર્ષની આવરદા આપે એવો શ્રાપ ન અપાય રામુની માં શ્રાપ શ્રાપ નહીં તો બીજું શું દીકરા વગરની 100 વર્ષની આવરદા શાપ જ ગણાય ને સોનાની થાળી જેવા આપણા ધર્મી રાજાના જીવતરમાં બસ એક જ લોઢાની મેઘ છે આપણો રાજા વાંજીઓ છે માણે પુત્ર ન હોય તો સાત સાત માણની હવેલી પણ સૂની સૂની લાગે હ સોનાની થાળી જેવા આપણા ધર્મી રાજાના જીવતરમાં બસ એક જ લોઢાની મેઘ છે આપણો રાજા વાંજીઓ છે આપણો રાજા વાંજીઓ છે આપણો રાજા વાંજીઓ છે શું થયું વત્સ કઈ નહીં મહારાજ કઈ પણ નહીં પ્રણામ ઠીક છે ઠીક છે અજાણ્યા લાગો છો જી મહારાજ પરદેશી મુસાફર છું વત્સ તારા મુખના ભાવ કે છે કે તું બહુ દુખી છે એક કામ કર આ રાજના રાજા પાસે જા રાજા રૂપસેન પરદુખ ભંજન વિક્રમ જેવા છે પણ મહારાજ હું તો આ રાજ્યનો નથી તો શું થયું રાજા રૂપસેન તો સુરત જેવા છે બધાને અજવાળું આપે છે મેઘ જેવા છે વાડીમાંય વરસે અને વગડામાંય વરસે રાજા રૂપસેને ક્યારે ભેદભાવ નથી રાખ્યો અડધી રાત્રે પણ રૈયતના દુઃખ દૂર કરવા ખડે પગે ઊભા રહે છે એટલે આવા ધર્મિષ્ઠ રાજા માટે હું સાધુ થઈ અડધી રાત્રે ભૈરવની પૂજા કરવા માટે નીકળ્યો છું શું મહારાજ હા રાજા માટે પૂજા હા વત્સ યુધિષ્ઠિરના અવતાર જેવા રાજા રૂપસેનને સંતાન નથી રાજના વારસ માટે રૂપસેન ટળવળે છે હું સાધુ હોવા છતાં એ સમજુ છું અને જાણું છું કે જ્યાં બાળકની કિકિયારીઓ ન હોય એ મહેલ મસાણ સમાન લાગે અને હું તો શું આ રાજ્યની તમામ રૈયત પણ પ્રાર્થના કરે છે રાજા રૂપસેનની શેર માટેની ખોટ પૂરી થાય એ માટે યુધિષ્ઠિરના અવતાર જેવા રાજા રૂપસેનને સંતાન નથી રાજના વારસ માટે રૂપસેન ટળવળે છે આ રામ રાજ્યનું શું થશે આ રામ રાજ્યનું શું થશે આ રામ રાજ્યનું શું થશે અરે ભાઈ બહુ ટાઢ છે ઘડી તાપો હા હા અજાણે લાગો છો હા ભાઈ ભાઈ તમને કોઈ દુઃખ હોય તો સવારે જઈને અમારા રાજાના પગ પકડી લો હાથી જેવું મોટું દુઃખ હશે તો એ અમારો રાજો ચપડી વગાડતા જ દૂર કરી દેશે શું કહે છે બીકા હા સોળે સોળાના સાચી વાત કહું અમારા વિવાહીએ લગ્ન લીધા મારી પાસે એક ફૂટી કોડી પણ નહોતી
મેં વેવાઈને જઈને કહ્યું, છ મહિના થંભી જાઓ, વેવા એકનો બે ના થયો, મારી બેનની સગાઈ તૂટી ગઈ, ને મારી બેન કે એક ભાવમાં બીજો ભાવ ન કરું. મેં ગયો રાજાની પાસે અને રાજાના પગ પકડી લીધા અને રાજાએ કહ્યું કે તારી બેન એ મારી દીકરી બરાબર, અને રાજાએ કર્યાવર કરીને મારા બેનના ધામધૂમથી લગ્ન કર્યા અને મારી બેન હવે સુખેથી સાસરિયામાં રહે છે. અરે આપણા રાજાની તો વાત જ ન થાય, રૈયતને તો ભગવાનની જેમ ચાહે છે, એટલે તો કહું છું કે ભાઈ પહોંચી જાય અમારા રાજા પાસે. તમારું દુઃખ દૂર કરવામાં પાછી પાણી નહીં કરે, ને તમારું દુઃખ દૂર થઈ જાય તો અંતરથી આશીર્વાદ દેજો. કદાચ તમારા આશીર્વાદથી અમારા રાજાનું વાંઝિયાપણું દૂર થાય. અરે ધર્મના ઘેર ધાડ પડી છે, રાજા રામ જેવો અને વારસ કોઈ નહીં. સોનાની થાળી જેવા આપણા ધર્મી રાજાના જીવતરમાં બસ એક જ લોઢાની મેઘ છે. આપણો રાજા વાંજીઓ છે, વાંજીઓ. આપણો રાજા વાંજીઓ છે, આપણો રાજા વાંજીઓ છે. યુધિષ્ઠિરના અવતાર જેવા રાજા રૂપસેનને સંતાન નથી, સંતાન નથી, સંતાન નથી. રામ રાજ્યનું શું થશે, શું થશે, શું થશે? આવા ધર્મીના ઘેર કુદરતે ધાડ પાડી છે, કુદરતે ધાડ પાડી છે. વારસ કોઈ નથી, 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 વારસ કોઈ નથી. પ્રણામ મહારાજ. મહારાજ, રાણીમાએ કહ્યું છે કે નગર ચર્ચા પતી ગઈ હોય તો દૂધ સાકર તૈયાર છે. મને ભૂખ નથી. પણ મહારાજ, તમે ગઈકાલથી કઈ ખાધું નથી. કહ્યું ને, મને ભૂખ નથી. જેવી તમારી ઈચ્છા. પ્રણામ મહારાજ. મહારાજ, એક વાત કહું. પ્રધાનજી, મહેરબાની કરીને કોઈ એવી વાત ન કહેતા જેનાથી મારા તાજેલા હૈયાનું દર્દ વધી જાય. મહારાજ, હું તો દાજા ઉપર મલમ લગાડવા આવ્યો છું, અને મહારાજ હું તો આપનો પ્રધાન છું મહારાજ, અને આપની પીડા બરાબર સમજુ છું. પણ શું છે કે આપનું ભલું થાય એમાં જ મને તો રસ હોય ને, એટલે મારું માનો મહારાજ, આમ અન્નનો ત્યાગ કરવાથી અંતરની આ ગોલવાશે નહીં મહારાજ. હું જાણું છું પ્રધાનજી, વાંઝિયાપણાની વેદના વાંઝિયા વગર કોઈને સમજાતી નથી. પુત્ર વિનાનું પારણું જોતા જ મને આ મહેલ મસાણ જેવું દેખાય છે. સંતાન વિના આ તમામ સંપત્તિ એને સાહેબી મને સજા સમાન દેખાય છે. પ્રધાનજી, મારી ગાદીનો કોઈ વારસ નથી. આ સત્ય, આ સત્ય મારી ઊંઘ ઉડાડી દે છે. મહારાજ, મેં સાંભળ્યું છે કે ગુરુદેવ 10 વર્ષ પછી અહીં પધારી રહ્યા છે. હા પ્રધાનજી, ગુરુદેવ ત્રિકાલ જ્ઞાની છે. મારી અને રાણીની જન્મ કુંડલી જોતા જ કહી દેશે કે મારા ભાગ્યમાં સંતાન છે કે નહીં. સત્ય બોલવા બદલ ક્ષમા કરજો મહારાજ, પણ શું છે કે આપનું ભલું થાય એમાં જ મને તરસ હોય ને. ધારો કે ગુરુજી એમ કે તમારા ભાગ્યમાં સંતાન નથી તો કંઈક વિચારો મહારાજ. તો તમે કહેલી વાત પર હું વિચાર કરીશ પ્રધાનજી, અવશ્ય વિચાર કરીશ. જગત જનની સંતાન માટે રાહત દિવસ જુરતી
એક અબડા પર અમી નજર નાખ માં, અમી નજર નાખ, હું મારા પતિ સાથે ઉઘાડા પગે તારા ડુંગર ચડવાની આખરી બાધા પૂરી કરીશ માં, આખરી બાધા પૂરી કરીશ. એ મમતાણી, તુજે દીકરો દઈને દિયડો નહીં પ્રગટાવે તો આ મહેલના અંધારા ક્યારે દૂર નહીં થાય માં, ક્યારે દૂર નહીં થાય. રાણી માં, પૂજા પતી ગઈ? હા દમલી, રોજ માના ઉંબરે આસુના તોરણ બાંધું છું. ક્યારે તો માની મારા ઉપર દયા આવશે, ક્યારે તો માં મારા ખાલી ખોડા સામે જોશે. હા રાણી માં, મેં સાંભળ્યું છે કે ગુરુદેવ અહીંયા પધારવાના છે. હા દમલી, મહારાજે મને કહ્યું છે ગુરુદેવ ત્રિકાળ જ્ઞાની છે, મહાન જ્યોતિષી છે, જરૂર એ કોઈ રસ્તો દેખાડશે. રાણી માં, સંતાન માટે તમે શું નથી કર્યું? વૈદોના ઔષધો પીધા, હા પુણ્ય દાન કર્યું, સદા વ્રતો બાંધ્યા, આકરી બાધાઓ રાખી, અને છતાં પણ અટકે કેમ ગઈ દમલી? કહી દે ને કે આટલું બધું કર્યા પછી પણ મારી કુક વગડા જેવી ઉજ્જન વેરાન કેમ છે? રાણીમાં, મને તમારા વાંજિયાપણાની વેદના કરતા એ વાતનું દુઃખ છે કે જો તમે રાજને વારસ નહીં આપી શકો તો પ્રધાનજીની મનની મેલી મુરાદ પૂરી થઈ જશે. તો કેવા શું માંગે છે દમલી? રાણીમાં, પ્રધાનજી છળની શતરંજ પર સોકટી મારવાની તાકમાં છે. મેં એમની આંખોમાં ભૂખ્યા સાપ સળવળતા જોયા છે, અને લાભ મળતા જ એ ભૂખ્યા સાપ આખું રાજ અને રાજગાદી ગળતા અટકશે નહીં. મારી આ વાત ખોટી હોય તો મારું નામ દમલી દાયણ નહીં. અરે લતા બેટા, આમ જોર જોર થી કેમ હસે છે તું? પિતાજી, આશા માણસે કેટલો આંધળો બનાવી દે છે. સંતાન માટે જોરતા રાજા રાણીને ખબર પડે કે જે વૈદ્ય રાણીને સંતાનની દવા આપતો હતો એ દવાથી જ રાણીની કુક નિર્જીવ બની ગઈ છે તો? અરે તો તો રાજાનું હૃદય ત્યાં ને ત્યાં બંધ પડી જાય. પણ પિતાજી, વૈદ્ય મો તો નહીં જ ખોલે ને? અરે બેટા, એની ચિંતા તું ના કરીશ. વરે વૈદ્યના મોઢા ઉપર ધનનું એવું તાળું મારી દીધું છે ને કે એક શબ્દ નહીં બોલે. અને બેટા, આ જગતમાં ધનના તાળાની કોઈ ચાવી નથી. પિતાજી, રાણી બનીને રાજાની પડખે બેસવાનું મારું સપનું બહુ જલ્દી સાકાર થશે. અરે જલ્દી એટલે કેવું જલ્દી? તરત જ. અને બેટા, પછી જોજે તો ખરી હું રાજ કરીશ. હું, અરે એક વખત તું રાણી બની જાય ને પછી જો કેવું રાજ કરું છું તે. અરે રાજા અને રૈયત બધાય મારા નામથી ફફડે નહીં ને તો આપણે પ્રધાન નહીં. અને આમે બેટા, ભાઈ મહારાજનું ભલું થાય એમાં જ મને તો રસ હોય ને. પિતાજી, રાજા અને રાણી બંને ઉઘાડા પગે નહીં ઊંધા માથે પણ ડુંગર ચડશે ને તો પણ એમનું વાંજિયા મેળું ભાંગવાનું નથી. Yeah.
વેલા જવાનું કઈ કારણ? હે ભગવાન, તમારાથી તો થાકી ગઈ. મારે તમને બધું જ કહેવાનું. અરે, આજે રાજમહેલમાં ગુરુદેવ રાણીમાનું ભવિષ્ય જોવાવાના છે, સમજ્યા? ગુરુદેવ, આપ તો જ્ઞાની છો, ઇષ્ટ અનિષ્ટના જાણકાર છો. એવી કોઈ ભવિષ્યવાણી ન ભાગતા જેનાથી અમારા અંતરની આગ શાંત થવાને બદલે ભભૂકી ઉઠે. રાજન, જ્ઞાની પુરુષ પોતાની સત્યની શક્તિથી જૂઠના વાદળોને ઢાંકી શકતો નથી. આપની રાણીના ભાગ્યમાં આવતા 7 જન્મ સુધી સંતાન સુખ નથી. નહીં ગુરુદેવ, નહીં. ગુરુદેવ, આપે સત્યના દર્શન કરાવી મને આશાના દરિયામાં ડૂબતો બચાવી દીધો. સંતાન વગરના સુના જીવન કરતા મને વન વગડાનું વસમું જીવન વધુ ગમશે. ગુરુદેવ, વધુ ગમશે. રાણીમાં, આમ રડવું એ ઉકેલ નથી. જાણું છું દમલી, બધું જાણું છું, પણ આજે મારી આશાનો અંતિમ તાર તૂટી ગયો. દમલી, સંતાન માટે જો મહારાજ બીજા લગ્ન કરશે તો હું અનમાનીતી થઈ જઈશ, અને અપમાન મારાથી સહન નહીં થાય. રાણી મટીને દાસીનું જીવન જીવવા કરતા તો મારી જવાનું વધારે પસંદ કરીશ. ના રાણીમાં, મરવાની વાત ન કરાય. હથિયાર ફેંકી દીધા પછી હાર ન માને ને એનું નામ જ હિંમત કહેવાય. દમલી નામ છે મારું. વેણુમાં વહાણ હાંકવાની મને ફાવટ છે. દમલી, જો તું મને માં બનાવી શકે
તારો ઉપકાર ક્યારે નહીં ભૂલીશ, અને અને હું તને સોનાથી મળવી દઈશ, તું માંગીશ એટલું ધન હું તને આપીશ. રાણીમાં મારા પર વિશ્વાસ રાખો, હું મારા જીવતા જીવ પ્રધાનની મેલી મનની મુરાદ પૂરી નહીં થવા દઉં. મને ખબર છે કે અત્યારે પ્રધાનજી રાજાના કાનમાં એ ઝેર રડતા હશે, સંતાનનું ઝેર. તમે મને કઈ જવાબ ના આપ્યો પ્રધાનજી. આપને હું શું જવાબ આપું રાજા સાહેબ, પણ વાત શું છે કે આપનું ભલું થાય એમાં જ મને તો રસ હોય ને, એટલે આપ કોઈને પણ દત્તક લઈ લો એની સામે મને વાંધો નથી. પણ શું પ્રધાનજી, દત્તક લીધેલા દીકરાની રગોમાં વહેતું લોહી તમારું નહીં હોય મહારાજ, એનામાં સંસ્કારો તમારા નહીં હોય, તમારું તેજ, તમારું શૌર્ય, તમારી દાતારી એનામાં નહીં હોય મહારાજ. અને મહારાજ, અરે રાજગાદી ઉપર બેસતાની સાથે રૈયતના રખોપા કરવાને બદલે જો રૈયતને રડાવશે ને તો કલંક તો તમારા જ નામને લાગશે ને મહારાજ. આ તો શું છે કે તમારું ભલું થાય એમાં જ મને તો રસ હોય ને. જગત આખું કહેશે કે મહારાજ રૂપસેને દીકરો દત્તક લઈને તો દાટવાડી નાખ્યો. પણ હું શું કરું પ્રધાનજી, ગુરુદેવ તો કહીને ગયા છે કે. ગુરુદેવે જે કહ્યું છે એ આપની રાણી માટે કહ્યું છે મહારાજ, આપને માટે નહીં. એટલે તમારી રાણી માં બની શકે એમ નથી, બાકી તમે તો પિતા બની શકો છો. તમારી વાત મને સમજાતી નથી પ્રધાનજી. બહુ સીધી વાત છે મહારાજ. મહારાજ, રાજગાદીના વારસ માટે તમારે બીજા લગ્ન કરી લેવા જોઈએ, અને એ જ ખરો રાજધર્મ છે. મહારાજ, મારી એકની એક પુત્રી લતા સર્વ રીતે તમને યોગ્ય છે, બસ આપે તો માત્ર આજ્ઞા જ કરવાની છે મહારાજ. ઉતાવળ ન કરો પ્રધાનજી, મને વિચારવા દો, હું કદાચ રાણીને અન્યાય નહીં કરી શકું. અરે આમાં અન્યાયની ક્યાં વાત છે મહારાજ, રાજગાદી રજડી ના પડે એ જોવું એ જ રાજધર્મ છે, અને રાજધર્મ નિભાવવાની તમારી ફરજ છે મહારાજ. આ તો શું છે કે તમારું ભલું થાય એમાં જ મને તો રસ હોય ને મહારાજ, બાકી જેવી તમારી મરજી. દમલી, એ દમલી, કાંટા ફેરા મારસ, કઈ ચિંતામાં છે? એ તું મૂંગો રે મૂંગો, જેનો ધણી તારા જેવો માઈક આંગલો હોય ને એ નિબાયરીને તો આખી જિંદગી ચિંતા ને ચિંતા. હે મારું બેટું, આ તે કઈ બાયરું છે? સુખ દુઃખ ની વાત કરું છું તો એ ભુરાટી થયેલી ભેંસ ની જેમ ભડકે છે. એ ભડકું નહીં તો શું, ખીકી કરીને હસું. ઓલો પ્રધાન એની દીકરીના લગ્ન આપણા રાજા હારે કરશે ને તો રાણીની હારે હારે હું એ થઈ જઈશ રજડતી, અને આ મહેલના માનપાન મળે છે ને એ થઈ જશે બંધ. હે મારું બેટું, આય ઉપાધી વાંજડી રાણી ને પીડા આપણે આપણે ભોગવવાની. તે ભોગવવી જ પડે ને, દમ તને ચડે છે ને નામ મારું છે દમલી. ઈ બધું તો ઠીક, પણ ભગવાને તને શિયાળ કરતા 100 ગણી બુદ્ધિ આલી છે, હવે તું જ કઈક ઉપાય ગોતી કાઢ ને. એ ઉપાય ગોતવા તો વારા ટાણે આટા મારું છું, પણ ઉપાય મળે તો ને. એ જન્મની વાંઝણી રાણીને દીકરો થાય કઈ રીતે? અરે દમલી, રાણીનો નહીં તો કોક બીજાનો દીકરો કહીને ઉડાવી દે રાણીના પડખામાં. કોઈના કપાળમાં મા બાપના નામ લખેલા નથી હોતા. એ દમલી, કા ખોઈ ગઈ, તારા ડોળા કા ફાટી ગયા? અરે વારે મારા માય કાંગલા ધણી, આમ તો તું લાગે છે બળદિયા જેવો, પણ આજે વગર હળે આખું ખેતર ખેડી નાખ્યું. શું કરો છો? એજ
જે મારે વર્ષો પહેલા કરવું જોઈતું હતું. તું વાંજણી છે. આજ સુધી મને એક પુત્ર ના આપી શકી. અને વાંજણીને આ મહેલના સુખ અને વૈભવ ભોગવવાનો કોઈ જ અધિકાર નથી. ઉતારી નાખ, કહું છું ઉતારી નાખ આ વસ્ત્ર અલંકાર. તું પર્ણો ખરી ગયેલા સૂખા વૃક્ષ જેવી છે, ઊંઠા બાવળિયા જેવી. અને વાંજણીને આવા રેશમી વસ્ત્રો ક્યારે નહીં શોભે. મારા પર દયા કરો, મારા પર દયા કરો. દયા? અને તારા જેવી વાંજણી પર? નહીં, ક્યારે નહીં. અરે જેની કોખ ઉજ્જળ હોય અને જેનામાં માં બનવાની લાયકાત ન હોય એના પર દયા ક્યારે નહીં થાય. અને આજથી તું રાણી નથી, જે રાજને વારસ ન આપી શકે, વંશનો દીપક ન પ્રગટાવી શકે, એને રાજ રાણી બનવાનો કોઈ જ અધિકાર નથી. આજથી તું દાસી છે, મામૂલી દાસી. તારે મહેલના કૂણામાં પડી રહેવાનું અને જમવામાં મળશે સૂકો રોટલો અને ખાટી છાશ. બોલ, તને મંજૂર છે? હા પણ, હા પણ, નહીતર નહીતર હું તને મહેલની બહાર ફેંકી દઈશ. ચાલ 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 આભૂષણ ક્યાં ગયા છે રાણી? અરે રાણી, આ બધું શું છે? આ સુવાણી સેજ છોડીને આપ અહીંયા, અને આ રાજરાણીના આભૂષણો પણ કાઢી નાખ્યા. મારી કોઈ ભૂલ, કોઈ વાંક? ના મહારાજ, વાંક તમારો નથી, મારો છે. કોઈ આવીને આ સેજ પરથી મારો હક છીનવી લે, એ પહેલા જ મેં મારો હક છોડી દીધો. આપ શું કહેવા માંગો છો રાણી? મને ખબર છે, સંતાન માટે તમે બીજા લગ્ન કરશો, મહેલમાં નવી રાણી આવશે, પછી હું અણમાનીતી થઈ જઈશ, અને અને આ સેજ પરનો મારો હક જતો રહેશે. રાણી, તમે ચિંતા ના કરો, હું તમને વચન આપું છું, તમારા આંસુનો દિવેલ પૂરી અને મારા વંશનો દીવો હું ક્યારેય નહીં પ્રગટાવું. નાથ. રાણી, Thank you.
જીવંતિકા, તારી દયાથી આજે હું માં બનીશ. હે માં, મારા સંતાનના રખોપા કરજે, કાયમ એના રખવાળા કરજે. માં ભક્તિબેન, અરે આવો આવો. બેન, સમયસર આવ્યા છો. લો, માં જીવંતિકા માની આરતી. ભક્તિબેન, આ દમલી દાયની એક વાત યાદ રાખજો કે તમારે ત્યાં દીકરો ના આવે તો મારું દાયન પણ લજ્જાય. તો તમારા મોમાં ઘી ગો. બીજો મહિનો પૂરો થયો નહીં? ના, હજી બે દિવસ બાકી છે. અરે, નવ મહિના તો આમ ચપટી વગાડતા નીકળી જશે. સુવાવડ કરવા તો હું જ આવીશ, કોઈ બીજીને ના બોલાવતા. એ તો છે જ ને, આ ગામમાં તમારા સાથે બીજું છે પણ કોણ? સારું સારું, હું જાઉં છું. કંઈ પણ કામ હોય તો મને બોલાવી લેજો અને તબિયત સાચવજો. હા, જય માતાજી. જય મા જીવંતિકા. જોયું ભક્તિ, છે રાજની દાયણ, પણ કેવી દયાળુ છે. વાળું ટાણે ખબર પૂછવા આવી. આ બધી દયા તો મા જીવંતિકા માની છે. જેનો મા જીવંતિકા હાથ ચાલે ને, એને આખું જગ સાથ આપે. જય મા જીવંતિકા. શું વાત છે પિતાજી, હજુ જાગો છો? સુખનો સૂરજ ઉગે એના સપના જોઈ રહ્યો છું, અને એ પણ ઉઘાડી આંખે. સુખનો સૂરજ ઉગ્યા વગર જ આથમી જશે તો? એટલે પિતાજી, સ્ત્રીના આંસુ એક એવું શસ્ત્ર છે કે ભલભલા પુરુષને પામર બનાવી દે છે, અને રાણીના આંસુ રાજાને મનાવી લેશે તો? દીકરી, એની ચિંતા તું ના કરતી. એ આંસુની ધાર કાયમને માટે મુઠ્ઠી થઈ જાય એવો ઉપાય મેં ગોઠવી દીધો છે. બસ પડવા દે કાલની સવાર, અને ખાવા દે રાજાને મેણા ટોણાનો માર. અને આમે શું છે બેટા, કે મહારાજાનું ભલું થાય એમ જ મને તો રસ હોય ને. તે મોશા માટે સંતાડ્યું? જવાબ દે, શા માટે મોડું સંતાડ્યું તે? કઈ નહીં મહારાજ, અમસ્તુ જ. અમસ્તુ સંતાડ્યું હોય તો હટાવી દે આ સાવરણી. એ નહીં બને મહારાજ. નામ શું છે તારું? ધૂળી મહારાજ. જો ધૂળી, આ રાજનો રાજા તને સવાલ પૂછે છે. જો સાચું કહેશે તો ક્ષમા કરશે, અને જો જૂઠું બોલીશ તો દંડ મળશે. શા માટે સંતાડ્યું મોડું? મહારાજ, મેં સાંભળ્યું છે કે વાંજિયાનું મોડું જુએ એનો આખો દેહ બગડી જાય. મને માફ કરો મહારાજ. એમાં તારો વાંક નથી ધૂળી, આ તો મારા ભાગ્યનો વાંક છે. પણ આજે મને સમજાયું કે આ જગતમાં સૌથી મોટો શ્રાપ હોય તો વાંજિયાપણું છે. પણ હવે હવે આ શ્રાપને હું મિટાવી દઈશ. મિટાવી દઈશ આ શ્રાપને. વાહ રે પ્રધાનજી વાહ, તમે તો મને સોનામર આપીને રાજાને રડતા કરી દીધા. મહારાજ, આપ બિરાજો મહારાજ. મહારાજ, મારું કઈ કામ હતું તો મને બોલાવી લેવો તો, હું આવી જાત. પ્રધાનજી, કામ મારું હતું એટલે હું જાતે આવ્યો છું. આજ્ઞા કરો મહારાજ. પ્રધાનજી, તમે જો તમારી દીકરીને મારી રાણી બનાવવા માંગતા હો તો એને કહેજો કે આજે ચોથે ચોગડીએ વરમાળા લઈને મારે મહેલે આવી જાય. મહારાજ. જી પ્રધાનજી, હું મારી રાણીની હાજરીમાં એને વરમાળા પહેરાવીને મારી રાણી બનાવીશ. પ્રધાનજી. જી. હું તમારી દીકરીની રાહ જોઈશ. જેવી આજ્ઞા મહારાજ. આમે શું છે મહારાજ,
આપનું ભલું થાય એમાં જ મને તો રસ હોય ને. લતા બેટા, બેટા લતા. વાહ પિતાજી, આજે મને ખબર પડી ગઈ કે છળ કરવામાં તમે શકુનીને પણ પાછો પાડી દો. એક ધૂળીને આપેલી એક સોના મોરે તને રાજની રાણી બનાવી દીધી. તું બનશે રાણી અને રાજ કરીશું અમે. અને હા, એમાં તો મહારાજાનું ભલું છે ને. નહીં નહીં દમલી, હું આવું પાપ નહીં કરી શકું. આ પાપ નથી રાણીમાં, ઉકેલ છે, એકમાત્ર ઉકેલ. તમારી પાસે સમય નથી. કાલે સવારે પ્રધાન અને એની દીકરી આવવાના છે વરમાળા લઈને. તમે વિચારી લો કે અણમાણીતી રાણી બનીને તમે રહી શકશો? તો તો હું તૈયાર છું દમલી. આંધી આવે કે તોફાન, હું આ વંશના દીવડાની માં બનીને જ રહીશ. પ્રધાનજી. જી. શું વિચારી રહ્યા છો? હમણાં જ ચોગડિયું વીતી જશે. પ્રધાનજી, હું રાજી ખુશીથી તમને સંમતિ આપું છું. તમારી દીકરીને હું મારી નાની બેન બનાવીને રાખીશ. એને ક્યારે દુઃખ નહીં પડવા દઉં. અરે અરે રાણી, શું થયું? ધમલી, શું થયું છે રાણીને? મહારાજ, ચિંતાની વાત નથી, આ તો હરખના સમાચાર છે. રાણી માં બનવાના છે. શું? રાણી માં બનવાના છે? હા મહારાજ, ભાગ્ય સાથ દેશે ને તો આ રાજને રાણી માં જ વારસ આપશે. પ્રધાનજી. જી મહારાજ. મને ક્ષમા કરો. હું અરે મહારાજ, આ તો હરખના સમાચાર છે મહારાજ. અને અમે શું છે કે તમારું ભલું થાય એમાં જ મને તો રસ હોય ને મહારાજ. આ તો હરખની વાત છે મહારાજ. અરે આખા નગરમાં ની જાણ થવી જોઈએ. ઘેર ઘેર જાણ થશે ને તો આંગણે આંગણે આસોપાલવના તોરણો બંધાશે. અરે રૂડા ઢોલ વાગશે, અરે ગીતડા ગવાશે મહારાજ, ગીતડા ગવાશે. લતા બેટા, શું વાત છે પિતાજી? આખી આખા ગુલાલે રંગાઈ ગયા ને શું? બહુ આનંદ માણ્યો છે. દીકરી, આવા કડવા વેણ ન બોલ. મારા હોઠે આવેલો રાજગાદીનો પ્યાલો છીનવાઈ ગયો અને હું કશું ના બોલું? દીકરી, ચિંતા ના કર. રાજનો વારસ હજી રાણીના ગર્ભમાં છે. પિતાજી, જે શમણું હવે ક્યારે સાકાર નથી થવાનું, એ શમણું મારે હવે નથી જોવું. નહીં દીકરી, નહીં. તારું શમણું સાકાર થશે, જરૂર સાકાર થશે. બસ હજુ મારી પાસે એક એવી સોકટી છે કે જે આખી આખી બાજી પલટાવી નાખશે. આજ્ઞા કરો મહારાજ. વૈદ્યરાજ, લો આમાં 100 સોનામોર છે. રાણીનો ગર્ભ પૃથ્વી ઉપર પગ મૂકે એ પહેલા જ સ્વર્ગે સીધાવી જવો જોઈએ. સીધાવી જશે નહીં, સીધાવી ગયો સમજો. પિતાજી, તમારું આ તીર નિશાના પર વાગશે ને? બેટા, આ તારા બાપે ફેંકેલું તીર છે, એ નિશાન વિધિને જ પાછું આવશે. આજે આજે ભલે રાણી અરખાય, પણ એ કાલે હિપકે ને હિપકે ના રડે ને તો હું પ્રધાન નહીં. રાણીમાં રડો છો? મને મને ડર લાગે છે દમલી, મને બહુ ડર લાગે છે. 9 મહિના સુધી હું ગર્ભવતી હોવાનું નાટક નહીં કરી શકું.
એ નાટક તો તમારે કરવું જ પડશે રાણીમાં. કોઈને જરા પણ ગંધ આવી ગઈ ને કે તમારા ઘરમાં કઈ નથી તો. પણ તું જે કહે છે એ કરી શકીશ? રાણીમાં, હું રાજ રજવાડાની દાયણ છું. આવા તો કેટ કેટલાય કાવતરા મેં પાર પાડ્યા છે. બસ તમે 9 મહિના સુધી આ નાટક કરો. દિવસો દિવસો કેમ જોવા અને તમારું પેટ કેમ ઉપસાવવું એ તમે મારા પર છોડી દો. જો દમલી આ કામ પાર પડશે ને તો તું જે માંગીશ ને એ હું તને આપીશ. પ્રણામ રાણીમાં. પધારો વૈદ્યરાજ. મને મહારાજે મોકલ્યો છે આપની પાસે. આપના ગર્ભમાં ઉછરતા બાળકના સ્વાસ્થ્યની સંભાળ માટે ઔષધિ અને ઔષધિયા લઈને આવ્યો છું. લો લો આ ચૂરણ દૂધ સાથે લેજો અને આ ગોળી એ રાત્રે સૂતી વખતે લેજો. મને મને મારી ઔષધિ પર પૂરો ભરોસો છે રાણીમાં. તમે દેવના ચક્કર જેવા દીકરાની માં ન બનો ને તો હું મારું વૈદ પણ છોડી દઈશ. ભગવાન તમારા વેણ સાચા પાડે વૈદરાજ. સારું ત્યારે હું નીકળું છું રાણીમાં. ભગવાન હજુ ક્યાં સુધી મારે આવા કડવા ઔષધિઓ પીવા પડશે? દમલી તું એક કામ કર, આ કડવા ઔષધિઓ ત્યાં પહોંચા જ્યાં એની જરૂર છે. રાણીમાં આ વેદથી જરા ચેતતા રહેજો. આ ગાજરના બીનું ચૂરણ છે, આનાથી ગર્ભનો વિકાસ નથી થતો, નાશ થાય છે. લ્યો છાસ લઈને આવી, હવે નિરાતે જમો. અરે નાથ, શું થયું? તમારી આંખોમાં આંસુ કેમ? આજે મને મારી ગરીબી પર રડવું આવે છે. માં જીવંતિકાના આશીર્વાદથી આજે તને સારા દિવસો છે, પણ હું આજે તને સારું ભોજન પણ નથી ખવડાવી શકતો. ના ના નાથ, આમ ભલોપાત ના કરો. માં જીવંતિકા મારી દયાથી મને તો આ રોટલો પણ મીઠાઈ જેવો મીઠો લાગે છે. તમે આમ હિંમત ના હારો, હા? વેળાવર તો વાર નહીં લાગે. અરે તમે જોજો તો ખરા, ચોક્કસ આપણે ત્યાં દીકરો જ આવશે. ભક્તિ, પણ ભક્તિ ધનના કારણે હું ભણી ન શક્યો, પણ હું મજૂરી કરીને મારા દીકરાને કાશી ભણવા મોકલીશ અને રાજ દરબારમાં પંડિત બનાવીશ. પંડિત શુકા, હા? અરે મા જીવંતિકા મારી દયા થશે ને તો આપણો દીકરો રાજનો પુરોહિત બનશે. હા ભક્તિબેન, ઓ ભક્તિબેન, ભક્તિબેન આવો આવો. જય માતાજી. જય માતાજી. ભક્તિબેન તમે તો જાણો છો કે માં જીવંતિકાની મહિમા અપાર છે, એમની કૃપા થાય ને તો રસ્સી રજડતો રંગ પણ રાજા બની જાય. આ બધું શું છે? તમે જાણો છો રાણીમાં કેટલા દયાળુ છે અને માની કૃપાથી એમને પણ સારા દિવસો જાય છે. હા, અને એમને દાન કરવાની ઈચ્છા થઈ તો મેં તમારું નામ આપ્યું. આલો સીધું સામાન અને આ ખાસ ગાયનું ઘી રોજ શીરો બનાવીને ખાજો. દાન તો સુપાત્રને જ કરવાનું હોય ને તો જ પડે. બેન તમે પણ રાણીમાં જેટલા દયાળુ છો. હા બેન, અને ખાવા પીવામાં ધ્યાન રાખજો. હા, અને વજનવાળું ઉચકતા નહીં. લો તું દીકરો જણીશ તો જ મળશે આ દમલીને દામ. જય માતાજી. જય માતાજી. એ દુખિયોના બેલી, પ્રેમીઓના દાતાર, એ મારા કામદેવ મહારાજ, મારું કાંઈ કરો, મારું કાંઈ ઠેકાણું પાડો,
આ એક માનતી નથી ને બીજી જોડતી નથી અને જે મને ગમે છે હા ના કરે છે અને જે ગમતી નથી હાય હા કરે છે અરે યાર મારું કાઈ કરો એ કરશે કોણ હા હા કરે છે અને કોણ ના ના કરે છે જરા ઈ તો કે મને અરે મારી કમરી સારું થયું તું આવી ગઈ અરે હું ક્યાંનો વિચારના વંટોળે ચડ્યો તો બોલ પણ કયા વિચારના વંટોળે ચડ્યો છે જરા ઈ તો કે મને અરે ઈ ટોલી નાનકી જાડી નથી ઈ રાત્રે મારા સમણામાં આવી હતી અને બર જબરે મારી હારે પણ નહીં ગઈ કમરી લગન પછી અને મારી આબરૂ લીધી ગામમાં કોકને મોડું દેખાડવાને લાયક ન રહ્યો મારો તો બહુ બગડ્યો એ કરસન પણ જો તારે સમૃદ્ધ જોવું હતું તો મારું જોયું હોત તારી આબરૂ તો બચી જાત હું તારી સાથે બળજબરી તો ન કરત હું તને પ્રેમ કરત પણ નાઝુક નાઝુક હાથ તારા ગાલે ફેરવત અને તને મારા હૈયે લગાડત અને તને સ્વર્ગની ઠંડી ઠંડી હવા ખવડાવત ઠંડી ઠંડી હવા હા ખાવી છે ખાવી છે ને તન મારી સાથે એ કામદેવ મહારાજ ઠંડી ઠંડી હવા વૈદ્યરાજ ચૂપ કેમ છો કેમ કઈ બોલતા નથી શું બોલું મહારાજ મને તો કાંઈ સમજાતું નથી કે મેં આપેલા ઔષધ ખાલી કેમ જઈ શકે તમે વૈદ છો કે હું ટવૈદ છો મહારાજ મેં એટલા બધા ગરમ ઔષધ આપ્યા છે રાણીમાને કે ત્રીનો તો શું હાથણીનો પણ ગર્ભ ઓગળી જાય તો પછી રાણીનો ગર્ભ સલામત કઈ રીતે છે 5 મહિના થઈ ગયા અરે કાલ ઉઠીને 9 મહિના થઈ જશે રાજનો વારસ જન્મ લેશે વૈદરાજ મારે પરિણામ જોઈએ પરિણામ મહારાજ મને લાગે છે કે મેં આપેલા ઔષધ રાણીમાં ખાતા જ નથી એ તમારી સમસ્યા છે મારી નહીં વૈદરાજ તમારે શું કરવું કેવી રીતે કરવું એ તમારે જોવાનું છે મેં તમને સોનામાં આપી છે એનું વળતર જોઈએ સમજ્યા પિતાજી આજ્ઞા આપો તો ઉપાય હું દેખાડું શું વૈદરાજ જી જરા નજીક આવો વાત કાનમાં કહેવા જેવી છે હા હા આવો કહો 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 હવે પેટમાં દુખતો હોય ને એવું કરો અવાજ કરો કમલી હા મહારાજ રાણીની તબિયત તો સારી છે ને હા એ તો થોડુંક પેટમાં દુખાવો થયો છે આવા સમયે થયા કરે ચિંતાનું કોઈ કારણ નથી માં બનવું કંઈ સહેલું નથી લો વૈદરાજ પણ આવી ગયા પ્રણામ પ્રણામ રાણીમાં પણ મહારાજ આમાં વૈદરાજનું શું કામ છે આવો દુખાવો તો અવારનવાર થયા કરે જો દમલી મારે છે ને રાણી માની તપાસ કરવી જ પડશે અને એમના પેટમાં રહેલા ગર્ભની પણ તપાસ કરવી પડશે તને કઈ વાંધો ના ના મને મને કઈ વાંધો નથી પણ તમે એક કામ કરો થોડીવાર પછી આવો તો મહારાણીનો દુખાવો થોડો ઓછો થઈ જાય હું જાતે તમને બોલાવવા આવીશ વૈદરાજજી જી તમે થોડું જળપાન કરો પછી આવી રાણીની તપાસ કરજો જી મહારાજ ચાલો ચાલો તમને હવે શું થશે વૈદરાજ મારા પેટ પર હાથ ફેરતા જ એમને ખબર પડી જશે કે તમે ગર્ભવતી નથી હવે હવે શું થશે દમલી રાણીમાં તમે ચિંતા નહીં કરો આ દમલી બેઠી છે ને ત્યાં સુધી આ વૈદ છું વૈદનો બાપ પણ તમારો વાળ વાકો નહીં કરી શકે Wow, wow.
આમ થયા કે આમ થયા વચ્ચે જ કેમ? નાના પણ હું તમને કેમ પૂછું, તમારે એને સંસારને હું લેવા દેવા? આજુબાજુથી આવે કે વચ્ચે આવે તમારે હું? અરે લાગે છે આજે પાછો મારો કરશન કંઈક વાતમાં ગુંચવાળો. ચાલો જોઈ લઈએ. એ કરશન વળી પાછો હું થયું, કમાલ થઈ કે ધમાલ થઈ, ક્યાં અટવાણો? એ કમરી હું તને એમ પૂછું છું કે આ વચ્ચે કેમ આવે છે? અરે પણ ઈ તો વચ્ચે જ આવે ને. પણ હું કામ આવે? પણ એની જગ્યા હોય ઈ તો ત્યાં જ આવે ને. આ જો ને કમરી, આમ થયા કે આમ થયા, આગળ થયા કે પાછળ થયા, આ વચ્ચે જ કેમ આવે છે? અરે હું એમ પૂછું છું કે કોણ વચમાં આવે છે? આ તું વળી જ્યાં જુઓ ત્યાં વચ્ચે આવીને ઊભી રહેશે? અરે જો કમલી, તારો જીભડો હંબાડીને બોલ, હું કઈ તારી વચમાં નથી આવતી, તું મારી વચમાં આવે છે. જ્યારે જુઓ ત્યારે મારા કરશનની પાછળ વળગેલી ને વળગેલી જ રહે છે. એ મારા વાડીની, કરશન મારો છે અને એ સાત બહુથી મારો છે. કેમ કરશન, ખરું ને? કરશન મારો છે, 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 મારો છે. ધમલી, રાણીમાનો દુખાવો શાંત થઈ ગયો? એક દુખાવો શાંત થઈ ગયો તો બીજો ઉપડ્યો છે. હે, બીજો દુખાવો? એ વળી કયો? વૈજી, વાત જાણે એમ છે કે તનનો દુખાવો મટે કે મનનો દુખાવો ઉપડે. રાણી મને તમે જે ઔષધ આપી છે ને, એ રાજાને બતાવવા માંગે છે. કેમ? રાણી મને શંકા છે કે તમે જે એમને ઔષધ આપી છે ને, એ ગર્ભપાત માટેની છે. અને વૈદ્યરાજ, ગાજરના બિયા તો ઓળખાઈ જાય એવા છે. હું આમાં કશું નથી જાણતો, હું આમાં કશું નથી જાણતો. છે કે નહીં એ તો હમણાં ખબર પડી જશે. બસ મહારાજ બીજા કોઈ વૈદ્યને બોલાવવાની આજ્ઞા આપે એટલે. ધમલી, હું શું કરું? તું જ કે હું શું કરું. પ્રધાનજી, વૈદ્યરાજ, હું આખી રમત જાણું છું, પણ મારું માનો ને તો મહારાજને જઈને કહો કે રાણી માના ગર્ભમાં જે બાળક છે એ સાજું અને નરવું છે. અને પછી પછી શું? પછી જાઓ ચાર ધામની યાત્રા પર. પછી કહેતા નહીં કે ઘઉ ભેગા જવ પણ ખંડાઈ ગયા. ના 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 ના, મારે કઈ ખંડાવું નથી, હું તો આ ચાલ્યો ચાર ધામની યાત્રા. એ બિકણ બાઈલો, ના ના, મેદાન છોડીને ભાગી ગયો કાયર. શું થયું પિતાજી? પેલો વૈદ કોઈને કયા વગર ચાર ધામની યાત્રાએ ઉપડી ગયો. હવે આવશે 6-8 મહિના પછી, અને મેં આપેલી 100 સોનામર હડપ કરી ગયો, અને કામ તો કર્યું નહીં એને. એક વાત કહું પિતાજી, આપ મુ આવીના સ્વર્ગે ન જવાય. એટલે હવે જે કંઈ કરવાનું છે એ હું જ કરીશ, પણ પહેલા બાળકનો જન્મ થઈ જવા દો, પછી એ બાળકને હું જ મસડી નાખીશ. કરી શકીશ તું એ? હા પિતાજી, તમે ઘણા તીર ફેંક્યા, એક તીર તમારી આ દીકરીને પણ ફેંકવા દો. નહીં રહે બાળક, નહીં રહે રાણી, અને હું બની જઈશ મનગમતી રાણી. કેટલી વાર તને કહ્યું છે કે તારે વજન નથી ઉચકવાનું, પણ તમારી વાત માનવા જ તૈયાર નથી. આને કઈ થઈ જશે તો? આને કઈ નહીં થાય, અને ઘરનું કામ તો કરવું જ પડે ને. અને રહી આની વાત, એની રક્ષા તો માં જીવંતિકા કરશે. મારે તારું કઈ સાંભળવું નથી. હું ના પાડું છું તો પણ વહેલી સવારથી મોડી રાત સુધી બસ તારું જ કામ કર્યા કરે છે. મારે તારી સુવાવડ કરવા તારે પિયર જ મોકલી દેવી છે. બેન, લો આ મહિનાનો તમારો સીધો સામાન. બેન, દર મહિને આ બધું મોકલાવીને અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. હવે આ બધાની જરૂર નથી. કેમ કેમ જરૂર નથી?
જરૂર એટલા માટે નથી, કારણ કે તમારા ભાઈ આ વખતે મને સુવાવડ કરવા પિયર મોકલી રહ્યા છે. મરી ગયા? શું થયું? કઈ નહીં. અરે આ બામણી સુવાવડ કરવા પિયર જાય તો તમારો હોટે આવેલો કોળિયો છીનવાઈ જાય. હવે હું શું કરું કાંઈ સમજાતું નથી. શું થયું? હું કઈ નહીં. મારી વાત જરાય ખોટી નથી. તું અહીંયા રહીશ તો તું જરાય આરામ નહીં કરે, માટે તને પિયરે મોકલી દેવી છે. અરે તમે સાવ ભોળા છો ભૂદેવ, સાવ ભોળા. અરે ગર્ભવતી સ્ત્રી ઘરમાં કામ નહીં કરે તો છોકરું માય કાંગળું થશે, અને એમના પિયરમાં મારા જેવી ડાયણ થોડી મળવાની છે. અને એમનાથી કામ ન થતું હોય તો મહેલમાંથી એક બે દાસીઓ મોકલી દઉં, બાકી પિયર જશે ને તો પસ્તાવાનો પાર નહીં રહે. તમે ચિંતા નહીં કરો બેન, મારી સુવાવડ તમારા હાથે જ થશે. હું પિયર નથી જવાની. દમલી, હવે હું આ નાટકથી થાકી ગઈ છું. હજુ ક્યાં સુધી આ ભાર ઉપાડવાનો છે? રાણીમાં, આ ભાર નથી, આ તો તમારું ને મારું ભવિષ્ય છે. બસ હવે એકાદ દિવસ, નવમો મહિનો તો બેસી ગયો. દમલી, તે બધી ગોઠવણ તો બરાબર કરી છે ને? અરે રાણીમાં, બધું પાકા પાયે છે, બધું જ પાકા પાયે. અરે અરે, પણ અહીંયા શું કામ આવ્યા છો? અરે દમલી, અરે ઠેઠ થી દોડતો આવ્યો છું. અરે જરા થાક તો બેહવા દે. તમારું આજ દુઃખ છે, દરેક કામમાં હાફી જાઓ છો. અરે દમલી, ઓલ્યો બામણ છે ને, બે ધક્કા ખાઈ ગયો છે આપણા ઘરે તને બોલાવવા. એની બૈરીને પ્રસવ પીડા ઉપડી છે. રાણીમાં, કટોકટીની આ છેલ્લી ક્ષણ પણ હવે પૂરી થાય છે. બસ બાળક હવે અહીંયા પહોંચી જશે, ગંગુ લઈને આવશે ને. પણ હું જ્યાં સુધી આવું નહીં ને ત્યાં સુધી કોઈને ગંધ ના આવવા દેજો. હાલો હવે ઝટ હાલો. હે ભગવાન, એ બ્રાહ્મણીને દીકરો દેજો અને મારા આ નાટકની લાજ રાખજો. હે માં જીવંતિકા, તારા વ્રતની લાજ રાખજે માં. લો, સમજી ગયા ને, ભૂલ ન થાય. જાઓ હવે. બેન, દીકરાનો જ જન્મ થયો ને? હા ભૂદેવ, જન્મ તો દીકરાનો જ થયો તો. પણ 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 શું, મારી ભક્તિ સાજી સારી છે ને ભૂદેવ? બાળકનો જન્મ થયો ત્યારે ગર્ભાશયની કોથળી ફાટી ગઈ અને બાળક મરી ગયો. ધીરજ રાખો ભૂદેવ, ધીરજ રાખો. ભક્તિબેન અંદર બેભાન છે, અને મરેલા બાળકને જોઈને એમને આઘાત ન લાગે એના માટે મેં ઘરમાં જ ખાડો ખોદીને દાટી દીધો છે. હું હવે મહેલ જાઉં છું. રાણીને પણ પ્રસૂતિ પીડા ઉપડી છે. માતાજી સૌ સારાવાના કરશે ભૂદેવ, સૌ સારાવાના કરશે. એ કામદેવ મહારાજ, મારા પર દયા કરો, મારો ઉદ્ધાર કરો. અરે ખિલજી બાપુ, ઉલી લાડકી જાડી પરાણે મારા વાયા પડી છે, મારો ઉદ્ધાર કરો ખિલજી બાપુ. ઓ મારા કરશે ધમાલ, તું કેમ કરે છે ધમાલ? શા માટે રડે છે? કેમ, શું થયું? ઉઠામણું, મારું ઉઠામણું. હે, તારું ઉઠામણું થશે તો મારે તો ચૂડલો ભાંગવાનો વારો આવશે. અરરર, એ જાડી હેડમ્બા, તને મારા કરસને કેદી ચૂડલા પહેરાવ્યા કે તારે ભાંગવાનો વારો આવે?
બરાબર છે. કશન નામના ચુડલા મે તો જન્મદાની હારે જ પહેરી લીધા હતા. કેમ રે કરશન? ઈ મારે દાયણને જઈને પૂછવું પડશે. એટલે અરે મારા કરશનને શું દી ફર્યા છે કે ઈ તને ચુડલા પહેરાવશે? ઈ તો મને ચુડલા પહેરાવશે. કા કરશન? એટલે તું મારી હાથે પ્રેમ નથી કરતો? અરે નાના હું તે શું કઈ કનૈયો છું કે ગમે ને વાસરી વગાડું? હે નાના મારી વાસરી વાગશે ને તો આ મારી કમરી હારે જ વાગશે. કેમ કમરી ખરું ને? હે તો પછી હાલ આપણે વાસરી વગાડીએ. કરશન કમાલ, હવે આ હિડંબાને જો તું ધમાલ. પ્રધાનજી, મહારાજ ચિંતા ના કરો, મહારાજ સારા સમાચાર આવશે. પ્રધાનજી, હરખની સાથે સાથે ચિંતા પણ થાય છે. દીકરાને બદલે દીકરી જન્મી તો? એવું નહીં બને મહારાજ, પણ મને એક વાતનું વિસ્મય છે મહારાજ કે ત્રિકાળ જ્ઞાની ગુરુદેવની ભવિષ્યવાણી આજ ખોટી પડશે. એ વાતનો વિસ્મય મને પણ છે પ્રધાનજી, અને ગુરુદેવ જ્યારે પણ આવશે એ સવાલ હું એમને ચોક્કસ પૂછીશ. હા મહારાજની જય હો. રાણી માએ કુંવરને જન્મ આપ્યો છે. દમલી, વાહ વાહ દમલી વાહ, તે તો આ સમાચાર આપીને મને ધન્ય કરી દીધા. માંગ દમલી માંગ, આજે તો તું જે માંગે એ આપ. માંગું છે ઘણું બધું મહારાજ, પણ પછી માંગી લઈશ. ભલે. શું વાત છે પ્રધાનજી, રાજ્યનો વારસ જન્મ્યો ને હરખ તમારા મુખ પર ન દેખાય? અરે હરખનો મારો એટલો બધો ખુશ થઈ ગયો છું કે શું બોલું એ મને સમજાતું નથી. આમે શું છે કે મહારાજનું ભલું થાય એમાં જ મને તો રસ હોય ને. તો બગડાવો રૂડા ઢોલ, વેચી તો નગરમાં ગોધાણા.
આજ મારા રાજાજી ના આંગણે આનંદ વર્ચો આજ બેટા, કાલે કુંવરની છઠ્ઠી છે. મહારાજે તને પણ આમંત્રણ આપ્યું છે. પિતાજી, હું જરૂર આવીશ, પણ કુંવરની ફઈબા બનીને એનું નામ નહીં પાડું. બેટા, બેટા, તારા સપના તૂટી ગયા છે એનું મને પણ બારોબાર દુઃખ છે, પણ શું કરું, મારા બધા તીર નિષ્ફળ ગયા. ભલે ભલે તમારા તીર નિષ્ફળ ગયા, પણ મારું એક પણ તીર નિષ્ફળ નહીં જાય એની મને ખાતરી છે. કાલે કુંવરની છઠ્ઠી હશે, પણ એના જીવનનો છેલ્લો દિવસ છે એમ સમજો. બેટા, આ શું બોલે છે તું? હું જે કંઈ બોલું છું એ સમજી વિચારીને જ બોલું છું. કાલે કુંવરને ગળથૂથી પાવામાં આવશે, પણ એ ગળથૂથી બનાવીશ હું, અને એ પાસે દમલી દાયણ. એમાં ગોળનું પાણી નહીં હોય, એમાં હશે હળહળતું જે હોઠે અડકતા જ પ્રાણ ભક્તિ, આજે આપણો દીકરો હોત તો આજે એની છઠ્ઠી હોત. રડો નહીં નાથ, જેણે દીધો તો એણે લઈ લીધો. પણ ભક્તિ, તું ક્યારે માં નહીં બની શકે, એ દુઃખ મારાથી નથી જીરવાનું. નાથ, જેવી માં જીવંતિકા માની મરજી, અત્યાર સુધી માં જીવંતિકા માનું વ્રત હું આપણા પુત્ર માટે કરતી હતી ને, હવે જગતના સંતાનો માટે કરીશ. મને અહીંયા નથી ગમતું, મારું મન અહીંયા નથી લાગતું. નાથ, અકાળે અસ્ત થઈ ગયેલો સુખનો સૂરજ હવે ક્યારે નથી ઉગવાનો. નાથ, મેં ઉઘાડા પગે 68 તીરથની યાત્રા કરવાનું નક્કી કરી લીધું છે. પણ ભક્તિ, એ યાત્રા તો 10 વર્ષે પૂર્ણ થશે. જિંદગીના દિવસો, મહિનાઓ કે વર્ષો ગણવાનો હવે શું અર્થ? આપણો પુત્ર આપણી સાથે નથી, પણ આપણું પુણ્ય તો આપણી સાથે છે ને. હા ભક્તિ, રાજપુરોહિતે કહ્યું છે કે કુંવરની રાશિ તો કુંભ છે, હવે નામ કોણ પાડશે? લો, લતાબેન ને કહો ને, એ જ સારું નામ પાડશે. દમલી, હું કુંવરની ફોઈ નથી. તો પછી નામ રાણીમાં પાડે અને ગળથૂથી તમે પીવડાવો. હા, એ કામ હું કરીશ. હું કુંવરને ગળથૂથી પીવડાવીશ તો કુંવરમાં મારા જેવા ગુણ આવશે. રાણી, હવે નામ બોલો. મેં તો કુંવરનો શક્તિ સેન નામ વિચાર્યું છે. સુંદર, અતિ સુંદર નામ છે. બોલો માં શક્તિનો જય. હવે કુંવરજીનું નામકરણ તો થઈ ગયું, હવે ગળથૂથી પીવડાવો એટલે વિધિ પૂર્ણ થાય. લતાબા, ગળથૂથી તમે બનાવી છે તો પીવડાવી દો કુંવરને. જા બેટા. લતા, લતા, શું થયું બેટા? લતા, લતા, લતા.
નાથ, અહીં સદાવ્રત ચાલે છે, ત્યાંથી ભોજન લાવી છું, જમી લો. શું થયું નાથ? કઈ નહીં, બસ સમજતું જ, મને ભૂખ નથી લાગી. એક વાત પૂછું નાથ, છેલ્લા કેટલાય દિવસથી તમે બરાબર જમતા નથી અને આખી આખી રાત જાગ્યા કરો છો, શું કામ? ભક્તિ, મને ઘર યાદ આવ્યું છે. 10-10 વર્ષના વાહણા વાઈ ગયા, બધાએ તીર્થધામ ફરી લીધા, હવે તો એમ થાય છે કે નિરાંતે ઘેર બેસીને પ્રભુ ભજન કરીએ. નાથ, હવે ઘર ક્યાં દૂર છે? હા, આપણે 2 દિવસમાં પહોંચી જઈશું અને મહાશિવરાત્રિના દિવસે તો આપણા નગરમાં હોઈશું. પણ ભક્તિ, આ 2 દિવસ કાઢવા બહુ વહમા લાગે છે. ઠીક છે, ચાલ ખાઈ લઈએ. લે, તું પણ ખાઈ લે. રાણી, હા, કુંવર અત્યાર સુધી દેખાતા નથી. અરે, કુંવરને અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખવામાંથી સમય જ ક્યાં મળે છે? પ્રણામ પિતાશ્રી, પ્રણામ માતાશ્રી. આવો કુંવર, આજે તલવારબાજીમાં કયા દાવ શીખ્યા? અરે મહારાજ, કુંવરજી તો અત્યારથી 64 વિદ્યામાં પારંગત થઈ ગયા છે. કુંવર, કાલે તમારે મારી સાથે આવવાનું છે શિકારે. નહીં પિતાશ્રી, કાલે શિવરાત્રી છે, કાલે હું રાજબાગમાં જાતે ફૂલ ચૂંટવા જઈશ અને એ જ ફૂલથી હું શિવજીની પૂજા કરીશ. અરે, એ ભાઈ, અહીંયા શું કામ બેઠા છો? આ રાજબાગ છે, તમને ખબર નથી પડતી? ઉઠો અહીંથી. ભાઈ, અમે ખૂબ થાકી ગયા છે, થોડી વાર બેસવા દો ને. અરે, કોઈ જોઈ જશે તો મારું શું થશે? અરે ભાઈ, ઉભા થાવ અહીંથી, ઉઠો. અરે ભાઈ, અમે બગીચામાં ક્યાંય હાથ નહીં લગાવીએ, થોડી વાર બેસીશું અને પછી જતા રહીશું. તમે એમને માનો, મારે તમારી માટે લાકડી લેવી પડશે. આ શું કરો છો? અરે કુંવરજી, આપ આ ભિખારીને હું હાંકી કાઢું છું. માં, આપ કોણ છો? કુંવરજી, અમે આ નગરના જ છીએ, વર્ષો પહેલા જાત્રા કરવા ગયા હતા, અમે બહુ થાકી ગયા છે, એટલે અહીં બેઠા છીએ. આ લોકોને જળપાન કરાવો અને ભોજન માટે થોડા ફળ લઈ આવો. જેવી આપની આજ્ઞા. શું વાત છે કુંવર, આજે શિવરાત્રીનું ફરાળ પણ નથી કર્યું અને શિવજીની પૂજા પણ ન કરી, કઈ બન્યું છે? નહીં રાણીમાં, કઈ નહીં. તો પછી આ નકોડા ઉપવાસ કરવાનું કઈ કારણ? દમલી, હા, નક્કી આજ કઈક બન્યું લાગે છે. કુંવર, આ સવારથી જ ઉદાસ ઉદાસ લાગે છે. એવું નથી માં, આજે સવારે હું રાજબાગમાં ફૂલ ચૂડવા ગયો હતો ત્યારે ત્યાં મેં એક કંગાળ બ્રાહ્મણ બ્રાહ્મણીને જોયા હતા. એવા કંગાળને કોણે રાજબાગમાં બેસવા દીધા? માં, એ હતા ગરીબ, પણ કોણ જાણે કેમ એ સ્ત્રીને જોયા પછી મારા હૈયામાં એવા ભાવ જાગી ઉઠ્યા કે એ મારી માતા છે, મારી જનેતા છે. હું હજી સુધી પણ એ ભૂલી નથી શક્યો. અરે કુંવર, તમે બહુ દયાળુ છો. ઘણા ગરીબ એવા હોય છે જેને જોઈને દયા આવે. તમે જાઓ, થોડી વાર ફરી આવો. એટલું જ નહીં, આજે શિવજીની પૂજા કરવા માટે મારું ચિત્ત ન ચૂંટ્યું અને મને એ જ સ્ત્રી દેખાતી હતી. કુંવર, જો તમે એકલા જ રહેશો ને તો એ જ વિચારમાં રહેશો. જાઓ, થોડી વાર બહાર રમીને આવો. જાઓ. મને લાગે છે કે ભક્તિ અને એનો ધણી જાત્રા કરીને પાછા આવી ગયા છે. એ તો કુંવરને ઓળખી તો નહીં જાય ને? ના રે ના, કુંવરના કપાળ પર થોડું એનું નામ લખ્યું છે. ભક્તિ,
છેલ્લા 6 મહિનાથી મારો કરશન કાં ખોવાઈ ગયો. હે કામદેવ મહારાજ, મારા ખીમજી બાપુ, આજ મળે તો હાર પહેરાવી જ દઉં, મારા મનના અબરખા પૂરા જ કરી દઉં. હે કરશન, મારો કરશન, કરશન, મારો કરશન, છોડ મને, આ શું કરી રહી છે? નાના પારકા પુરુષ હાડતા શરમાતી નથી. હટ પારકો, અને તું, હું તો તારી જ છું, અને જન્મો જન્મથી હું તો તારી દાસી જ છું, પણ આ જન્મમાં હવે એની દાસી હું છું. હે હા, આ જોતી નથી, આ એક કેડમાં અને બીજું હવે હવે મારું શું થશે? અને આનાથી જલ્દી હા, આ નાનકી જાડી, આ તો મારા કામદેવ મહારાજના આશીર્વાદ છે અને મારી કમરીની કૃપા છે. 6 મહિનામાં એક દીધો અને હવે બીજો. તું રેડી છે? હા ચાલ, હવે અમે જઈએ. અને નાનકી, થોડા દી થાય ને એટલે તું ઘૂઘરો ને પાવલી લઈને રમાડવા આવી જજો. હા વાવ 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 વાવ. તારું સત્યાનાશ થાય, મને તે વાંડી રાખી અને તું પેણી ગયો. જેને તે 10 વર્ષ પહેલા ગુમાવી દીધો એને યાદ કરીને અશ્રુ સારવાનો શો અર્થ? નાથ, કોણ જાણે કેમ હું કુંવરને ભૂલી જ નથી શકતી. મને થાય છે કે હું દોડીને કુંવર પાસે જાઉં, એને મારા ખોળામાં બેસાડી ખૂબ વાલ કરું. તું ગાંડી થઈ ગઈ લાગે છે. એ છે રાજાનો કુંવર, તને કોઈ અડવા પણ નહીં દે. આપણે રહ્યા ગરીબ કંગાળ. નાથ, મેં મારા મનને ખૂબ મનાવ્યું, પણ કોણ જાણે કેમ મારું મન માનતું જ નથી. નાથ, હું કુંવર પાસે જઈશ, એને દૂરથી જોયા કરીશ. મારા હાથથી નહીં તો મારી આંખોથી એના ઉપર વાલ વરસાવીશ. પણ ભક્તિ, તું મહેલમાં જઈશ કેવી રીતે? નાથ, તમે એની ચિંતા નહીં કરો, મેં એનો રસ્તો શોધી રાખ્યો છે. અરે ભક્તિબેન, તમે અહીંયા? હા. અરે દમલી, તું આને ઓળખે છે? હા, મારી પાડોશમાં રહે છે. પણ તમે અહીંયા શા માટે? બિચારી ગરીબ છે, કામ માંગવા આવી હતી. મેં કહ્યું જે કામ થાય એ કર, તારો રોટલો મને ભારે નહીં પડે. ભક્તિબેન, જરા બાગમાંથી થોડાક ફૂલ લઈ આવશો? હા ચોક્કસ. અરે રાણીમાં, તમે શું કરી રહ્યા છો? આમને હમણાં જ અહીંયાથી કાઢો. કેમ? અરે આ બામણી જ કુંવરની સગીમાં છે. શું વાત કરે છે? હા, મને લાગે છે કે આ બામણીને ચોક્કસ કોઈક વાત મળી છે. એક કામ કરો, કુંવરને 1-2 વર્ષ માટે મોસાળ મોકલી દો. તારી વાત સાચી છે, પાણી આવે એ પહેલા જ પાર બાંધવી જ પડશે. આમ પણ કુંવરને મોસાળમાં બહુ જ ગમે છે. પણ દમલી, હા, આ બામણીને ના કોણ પાડશે? તમે એની ચિંતા ન કરો, મારી પર છોડી દો, એ તો મારા જમણા હાથનો ખેલ છે. સાચું કહે છે દમલી. આવ બેટા, તારું મોસાળ, તને બહુ મજા આવશે. ચાલ હું તને તારો ઓરડો બતાવું.
તમે વર્ષોથી રોજ ઘડો ચડાવો છો પણ કઈ વાત નથી કરતા. શું તમારા હૈયામાં કોઈ વાત નથી? હૈયામાં તો ઘણી બધી વાતો છે. જો કહેવા બેસીશ તો સાત જન્મ નહીં ખૂટે. તમે આજ સુધી મારું નામ પણ નથી પૂછ્યું. તમે જાણો છો કેમ નથી પૂછ્યું? તમે જ જણાવો ને. કહે છે કે પ્રીત નામ અને ગામ જોઈને નથી થતી. તમે જો હા પાડો તો હમણાં જ એકરાર કરીએ. તમે જાણો છો કોણ છો? હા, તમે કોણ છો એ હું જાણું છું. કોણ છો? Yeah.
ઓલડીએ બંધાણા ગોરાંદે તારા ગીત રે જીવંતિકા માં જગતના સર્વ સંતાનોની રક્ષા કરજે, એમને હેમ ખેમ રાખજે માં. ભક્તિ, આજે મને એક શંકા જાગે છે. જે માં જીવંતિકા તારા દીકરાને ક્ષેમ કુશળ ન રાખી શકી, એ જગતના તમામ સંતાનોને શું ક્ષેમ કુશળ રાખી શકશે? ભક્તિ, મને તારી આ ભક્તિ ભક્તિ નહીં પણ એક ભૂલ પણ લાગે છે. નાથ, શાસ્ત્રો પણ સ્વીકારે છે કે માને જળ જવેરાથી નહીં પણ ભાવ અને ભોળપણથી જ જીતી શકાય છે. ભક્તિ, તને દીકરો ગુમાવ્યાનું જરાય દુઃખ નથી? ના નાથ, કારણ કે મને પૂરેપૂરી ખાતરી છે કે મારો દીકરો જ્યાં પણ હશે ત્યાં મા જીવંતિકા માના શરણોમાં જ હશે. અને હા નાથ, એક વાત યાદ રાખજો, જીવ દેનારી મા જીવંતિકા ક્યારે જીવ લે નહીં. આ બધા તો વિધિના ખેલ છે. ભવાનીના ભેદને જો કાળા માથાનો માનવી કરી શક્યો હોત તો આજે જગતનો ઇતિહાસ જ અલગ હોત. ધન્ય છે ભક્તિ, ધન્ય છે તારી શ્રદ્ધાને. જય માં. માધવી, કેમ તું આજે કઈ બોલતી નથી? શું બોલું? શું બોલું એ પણ મારે તને કહેવું પડશે. તારા હૈયાને પૂછ ને. કુંવર, સાચું કહું, ઘણી વાર આ હૈયું પ્રીત માને પણ ડરથી ધકધક કરતું હોય છે. ડર શાનો? પ્રીતના જે માર્ગ ઉપર હું અને તમે હાથમાં હાથ પરોવીને જઈ રહ્યા છીએ પણ એ માર્ગને મુકામ મળશે? તું કહેવા શું માંગે છે માધવી? હું જે કહેવા માંગુ છું એ તમે જાણો છો કુંવર, હું એક ગરીબ બ્રાહ્મણની દીકરી અને તમે ક્ષત્રિય અને વળી એમાંય રાજાના કુંવર. તો શું થયું? કુંવર, હું તો વન વગડે ખીલેલું એક જંગલી ફૂલ છું. હું જાણું છું કે હું તમારા મહેલના બગીચાની શોભા ક્યારે નહીં બની શકું. કુંવર, આ આપણી પ્રીત રૂપાળી રાજકુમારીઓ અને ક્યાં હું એક સાધારણ. માધવી, જગતની બજારમાં તો રૂપ મનના ભાવે વેચાય છે પરંતુ પા શેર પ્રીતને પામવા માટે 7 જન્મ પણ ઓછા પડે છે. એક વાત કરી લેજે તું તારા કાળજે, કે મારા રાજની રાણી બનશે તો મારી રૂતિયાની રાણી, નહીં તો રાજ નહીં રાજ દરબાર પણ છોડી દઈશ. Oh.
મૂકે રાજાન જેવું મુખડું ગોર ચારું જોએ રાખું એક ધારું તોય ના ધરાવ જોએ રાખું એક ધારું તોય ના ધરાવ ગોઠતું નથી રે મને ક્યાંય ગોઠતું નથી રે મલમ વિના જીવન આવે રાત સીધા તને સજણ મેં જો દલડા કે રાદાણ દલડું સાંભળો તમે મને ઓળખ્યો અરે નાનપણમાં મેં જ બગીચામાં તમને ઝડપાણ કરાવ્યા હતા હવે ઓળખ્યો છે કે આ રોગ મારો હવે જીવ લઈને જંપશે એવું એવું અશુભ ન બોલો નાથ જો રાણી જગતના દરેક જીવને આજ નહીં તો કાલ કાળની કેડીએ પગ દેવાના જ છે પણ હું મોતથી ડરતો નથી અરે આજે મારે તમને એક ખુશીની વાત કહેવી છે બોલો નાથ તમને યાદ તો હશે ને થોડા દિવસ પહેલા મેં મારા મિત્ર ચિત્રસેનને સંદેશો પાઠવ્યો હતો તમારા મિત્રનો જવાબ આવી ગયો ચિત્રસેન મારો મિત્ર છે અમે સાથે આશ્રમમાં રહ્યા હતા એ મને ના પાડે ખરો તમે કુંવરના સગપણની તૈયારી કરો એના જન્મ દિવસે જ એના સગપણનું શ્રીફળ આવશે પણ તમને એનો જન્મદિવસ તો યાદ છે ને યાદ છે ને
હું પણ કેવો મૂર્ખ છું, ખુશીના આવેગમાં કેવા કેવા સવાલ પૂછું છું. અરે જેને તમે જન્મ આપ્યો, તમે ધાવણ આપીને મોટો કર્યો હોય, એનો જન્મદિવસ તો તમને યાદ જ હોય ને. રાણી, થોડા દિવસમાં જ ચિત્રસેનની પુત્રી ચિત્રા આ મહેલમાં વહુ ભણીને કંકુ પગલા માંડશે. હું આજે જ કુંવરના મોસાળમાં સંદેશો પાઠવું છું, આજે જ, અત્યારે જ. ભાણા, હજી તમે અહીંયા ઊભા છો? બાર રથ તમારી રાહ જુએ છે. જઈને રથમાં બેસો, મજલ બહુ લાંબી છે. અને બનેવી શ્રીએ કેવડાવ્યું છે કે પરમ દિવસે તમારા લગ્નનું શ્રીફળ આવે છે. અને હા, લગ્નમાં મામાને બોલાવવાનું ભૂલતા નહીં. અરે એવું તો મોસાળું કરે જ કે જગ આખું જોતું રહી જાય. મામા, મારે કામ છે. જે કામ હોય ને એ હું પતાવી દઈશ, તમે જટ રવાના થઈ જાઓ. અરે નહીં નહીં મામા, એ કામ તો મારે જ પતાવવું પડશે, નહીં તો નહીં થાય. મામા, એકાદ પ્રહર પછી હું રવાના થઈ જઈશ. શું વાત છે ભાણા, વર્ષો સુધી મોસાળમાં રહી તને ક્યાંક મોસાળની માયા તો નથી લાગી ગઈ ને? માયા લાગી છે એટલે તો મળવા જાઉં છું. મળવા? કોને મળવા? મામા, જેને હું મળવા જાઉં છું એને પણ ખબર નથી કે હું એને મળવા આવું છું. શું જવાબ બાપુ, તમે વાત જ એવી કરી છે કે જવાબ આપવાની મારામાં હિંમત જ નથી રહી. તમે તો રાજના કુંવર છો કુંવરજી, જ્યારે હું છું એક ગરીબ બ્રાહ્મણ. તમારા મામા કે તમારા પિતા ઘાણીમાં ગાલીને મારું તેલ કાઢે એનો મને ભય નથી, પણ સમાજ સમાજ શું કહેશે? મારા સગા હાથે મારી દીકરીને તમારી સાથે વડાવું, અને એ પણ વગર લગ્ને? કુંવરજી, મને સમાજ સુખેથી જીવવા નહીં દે. આખું જગત મને મેણા મારશે કે મારી દીકરીને ધનવાન બનાવવાની લાલચમાં, એને રાજરાણી બનાવવાની લાયમાં મેં મારી સગી દીકરીનો સોદો કર્યો છે. તમે એવું ના બોલો ભદે. હું દીકરીનો બાપ છું કુંવરજી, અને બધી રીતે દરેક વાતનો વિચાર કરવો પડે, નહીં તો આ જગત મને જીવવા નહીં દે. કુંવરજી, હું મારી આ કુંવારી દીકરીને તમારી સાથે નહીં મોકલી શકું. મારા ઉપર વિશ્વાસ રાખો ભૂદેવ, હું મારા માતા પિતાને મનાવી લઈશ. જો એ લોકો ન માન્યા તો? બોલો બોલો, કોઈ જવાબ કેમ નથી આપતા? એ લોકો ન માન્યા તો શું થશે મારી દીકરીનું? ક્યાં જશે? અરે તમારા મહેલની દાસી બનાવીને એને રાખશો તો પછી તમારી રખાત? ભૂદેવ, કેમ આકરા લાગ્યા ને મારા બહેન? મને એ નથી સમજાતું કે તમે મારી દીકરીને સાથે શું કામ લઈ જવા માંગો છો. એ કામ કરો કુંવરજી, ઘરે જાઓ, મા બાપને વાત કરો, અને જો એ લોકો હા પાડે તો જાન લઈને આવો, અને વાસ્તે ગાસ્તે લઈ જાઓ મારી દીકરીને તમારા મહેલે. મારી પાસે એટલો સમય નથી ભૂદેવ, જો સગપણી ના પાડીશ તો અત્યારે મોટો ભડકો થઈ જશે, અને ત્યારે હું માધવીને હાજર કરીશ અને કહીશ કે જો હું લગ્ન કરીશ તો માધવી સાથે જ કરીશ, નહીં તો આજીવન કુંવારો રહી જઈશ. અને જો જરૂર પડી ને તો હું મારી રાજગાદીનો ત્યાગ કરીને પણ તમારી સાથે ઘેર ઘેર લોટ માંગીશ. વાત કરવી બહુ સરળ છે કુંવર, જો આ તમે પુરવાર કરીને બતાવો તો માનું કે તમે સાચી પ્રીત કરી છે. તો તમે માધવીને મારી સાથે નહીં જ મોકલો? ના, કોઈ કાળે નહીં. ભૂદેવ, તમારી નજર સામે માધવીને ઉઠાવી જવાની હિંમત મારામાં છે. જો કોઈ સામે થાય તો તલવારને ઝાટકે દેવાની હિંમત પણ મારામાં છે, પણ હું એવું નહીં કરું. કરો કરો ને, તમે રાજા છો અને અમે રૈયત. રૈયતને રંજાડવાનો તમને હક છે, પણ યાદ રાખજો કુંવરજી, મારું નામ રઘુરામ છે, ઔદિત્ય બ્રાહ્મણ છું. પકડો
પકડો મારી દીકરીનો હાથ. આ જન્મ વિભળે ફાંસો ન ખાઉં તો બ્રાહ્મણ મટી જાઉં. પછી પછી તમે ભોગવજો આખી જિંદગી બ્રહ્મહત્યાનું પાપ. માધવી, હું તને પૂછું છું, કોઈ રસ્તો નથી? છે? હા કુંવર, એક રસ્તો છે. અમારા ઘરમાં માં જીવંતિકાનું સ્થાનક છે. તમે માં જીવંતિકાની સાક્ષીએ મારી સાથે ગાંધર્વ લગ્ન કરો, મારા સેઠામાં સિંદૂર પૂરો, પછી આખું જગત રોકશે ને તો પણ હું તમારા પગલે પગલે ચાલી નીકળીશ. તમને મંજૂર છે બધે? મારી દીકરીને જે મંજૂર એ જ મને પણ મંજૂર. મેં તો મારી દીકરીને કુંવારી વળાવવાની ના પાડી હતી. પરણીને એને વાસ્તે ગાસ્તે લઈ જાઓ, રાજી છું. દીકરીને નગરમાં રાખશો ક્યાં? છે એવું કોઈ વિશ્વાસ? હા, એક ઘર છે, પણ જો એ ખુલ્લું હોય તો. હે માં જીવંતિકા, માવડી, હવે મારી દીકરીની લાજ તારા હાથમાં છે. માં, મારી દીકરીને કોઈ દુઃખ ન પડે એ તું જોજે. માં, એ તું જોજે. સાંભળો, આવતા જરા ક્યાંકથી થોડું ઘી લેતા આવજો ને, મારે કંસાર બનાવવો છે. કંસાર? કઈ ખુશીમાં? કાલે આપણા દીકરાનો જન્મદિવસ છે ને. જે દીકરો જન્મ્યા પહેલા જ મૃત્યુના શરણે થઈ ગયો એનો જન્મદિવસ ઉજવવાનો અર્થ શું? નાથ, આ જીવન તો દુઃખનો દરિયો છે, એમાં જો સુખનું એક તણકલું મળી જાય ને તો એના સહારે જીવન તરી જવાય. આજે જો આપણો દીકરો જીવતો હોત તો 20 વર્ષનો થઈ ગયો હોત અને એના લગ્ન થઈ ગયા હોત અને ઘરમાં વહુ પણ આવી ગઈ હોત. કુંવરજી, તમે અહીંયા અમારે ઘેર ઓળખી લીધો મને? હા, ઓલા દિવસે બાગમાં, પણ અહીંયા અચાનક કેવી રીતે ભૂલા પડી ગઈ? અરે ના, આજે તમે સમજી લો કે તમારા ઘરે કુંવર નહીં, તમારો દીકરો આવ્યો છે. આ માધવી છે, મારી પત્ની. નમસ્તે. એ બ્રાહ્મણ છે, અમે ગાંધર્વ લગ્ન કર્યા છે. તમારે એને થોડાક દિવસ તમારા ઘરે સાચવવાની છે. હા, સાચવશો ને? હા હા, આ ઘર તો માં જીવંતિકા માનું મંદિર છે. જીવ માત્રને સાચવે ને એ માં જીવંતિકા. આવ દીકરી, માં જીવંતિકા માને શરણે માથું નમાવ. માં જીવંતિકા પહાડ જેવા દુઃખોને પણ ફૂલ જેવા હળવા બનાવી દેશે. તો હવે હું જાઉં? હા દીકરા, જા. અને માધવીને જરાય ચિંતા નહીં કરતો, મા જીવંતિકા સૌ સારા વાના કરશે. આવ દીકરી. હું તો ક્યારની આવી ગઈ છું, પણ તમે જ ક્યાંક ખોવાઈ ગયા લાગો છો. હા, હું કુંવરના વિચારોમાં ખોવાઈ ગઈ હતી. આજે કેટલા વર્ષો પછી અહીંયા આવે છે એનો મોઢું જોવા માટે તો મારી મમતા તડપી રહી છે. એ તને નહીં સમજાય, પણ મને ચિંતા થાય છે. કઈ કુંવર
ખોવાઈ તો નહીં ગયા હોય ને? કઈ બન્યું હશે તો? અરે રાણીમાં, તમે તો કુંવરની એવી ચિંતા કરો છો જાણે તમારો સગો દીકરો હોય અને તમે જેને જન્મ દીધો હોય. દમની, ક્ષમા, ભૂલાઈ ગયેલા સત્યને યાદ કરાવવા બદલ ક્ષમા કરો. વારાણીમાં, આ હાર તો બહુ સુંદર છે, મને આપશો? નહીં, આ મારા પિયરનો હાર છે, મારાથી નહીં અપાય. આ હાર મને પહેરવા નહીં પણ કાયમ માટે રાખવા જોઈએ છે. હા પાડો છો કે પછી? સારું, કુંવરનું સગપણ થઈ જાય પછી લઈ લેજે. આમ પણ અત્યાર સુધી તે ઘણું બધું લીધું છે. મફતમાં નથી લઈ ગઈ. આ દમલી દાયણે તમને દીકરો દીધો છે, દીકરો. અરે, પ્રસૂતિ પીડા વગર આ રાજ્યને મેં વારસદાર દીધો છે, વારસદાર. અને આ બધું દમલી દાયણના પ્રતાપે, સમજ્યા? આ દમલી દાયણના પ્રતાપે. તમને કેટલી વાર કીધું છે કે આનાથી દૂર રહો. રાણી કુંવર, કુંવર હજી સુધી કેમ નહીં આવ્યો? સવારથી સાંજ થઈ ગઈ તો પણ હજી સુધી આવી જશે. કુંવર, કઈ નાનો ગીગલો થોડો છે કે તમે? કુંવરની જય હો. અરે, તું આવી ગયો, તું આવી ગયો મારો લાલ. અરે, કેટલા કેટલા વર્ષે મેં તને જોયો. બસ બસ, હવે એને રસ્તામાં જ રોકી રાખીશ કે પછી મારી પાસે આવવા દઈશ? પ્રણામ પિતાજી. સુખી રહે દીકરા, સુખી રહે. તું ખૂબ જ સમયસર આવ્યો છે. અને હા, હવે મારી એક વાત સાંભળ. અરે, વાત પછી કરજો. અને હમણાં જ તો આવ્યો છે, મુસાફરીમાં થાકી ગયો હશે, એને થોડો આરામ કરી લેવા દો. હું એના માટે જળપાન લઈને આવું. નહીં રાણી, સમય હવે મારી પાસે ઓછો છે. કાલના નગારા મને સંભળાય છે. મારી છેલ્લી ઈચ્છા મારા દીકરાની વહુને જોવાની છે. એકવાર એકવાર દીકરાના વહુના પગલા મહેલમાં પડે ને, પછી હું નિરાતે મૃત્યુના ખોળામાં માથું દઈ દઈશ. કુંવર, તમે પિતાજીની વાત સાંભળો. હું હમણાં જ તમારા માટે જળપાની વ્યવસ્થા કરીને આવું છું. કુંવર બેટા, કાલે તારો જન્મદિવસ છે અને કાલે જ તમે મારું સગપણ પણ કરી નાખવાના છો તમારા મિત્ર ચિત્રસેનની કુંવરી સાથે. પણ એ શક્ય નથી પિતાજી, એ શક્ય નથી. કુંવર, કેમ? કારણ કે મેં લગ્ન કરી દીધા છે. શું? તે? હા, એક બ્રાહ્મણની દીકરી સાથે. કુંવર, એ કોઈ કાળે નહીં બને. એક બ્રાહ્મણની દીકરી આ મહેલની રાણી કોઈ કાળે નહીં બની શકે. કોણ છે? કોણ છે? મને એનું નામ બતાવ, હું એના કટકે કટકા કરી કૂતરાને કાગડાને ખવડાવી દઈશ. એ પહેલા મારું માથું ઉતારવું પડશે. તમે મારા પિતા છો, મારા બાપ છો, મારા જન્મદાતા છો. હા પિતાજી, ને જન્મદાતાને તો અધિકાર છે જીવ લેવાનો. તો ઉતારી લો મારું માથું. મારા અંદર પણ તમારું જ લોહી વહે છે. હું પણ મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે જન્મદાતાનો ઋણ ચૂકવવાની તક ભાગ્ય જો દીકરાને મળે છે. કુંવર, તું આરામ કર. નહીં, એ પહેલા મારે જવાબ જોઈએ. હું પણ મારા મિત્ર ચિત્રસેનને વચન આપી ચૂક્યો છું. ને હું પણ કોઈના સેથીમાં સિંદૂર પૂરી ચૂક્યો છું. જો એ સિંદૂર ભૂસવું હોય તો પહેલા મારું માથું ઉતારવું પડશે. રાણી, કુંવરને મોસાળમાં મોકલી મેં બહુ મોટી ભૂલ કરી છે. તમે ચિંતા ન કરો નાથ, હું કુંવરને સમજાવીશ, એ માની જશે. માની જાય
એમાં જ એનું ભલું છે. જાઓ અને અત્યારે જ એને સમજાવી દો. જાઓ રાણી જાઓ. આવ રાણીમાં, શું મને મનાવવા આવ્યા છો? ના દીકરા. તો શું મારો જવાબ સાંભળવા આવ્યા છો? ના, જવાબ સાંભળવા નહીં, જવાબ આપવા આવી છું. એટલે જાણે છે આ શું છે? હા, હું જાણું છું, હું જાણું છું આ સિંદૂર છે અને આ સોમસ ઝેરની શીશી. સોમસ ઝેરની શીશી જીભે અડાડતા જ પરલોકમાં. હા દીકરા, આજે હું તારી પાસે મારા ધાવણની કિંમત માંગવા આવી છું. તને જન્મ દેનારી એની પ્રસૂતિ પીડાની કિંમત માંગવા આવી છું. કાં તો તું ચિત્રસેનની કુંવરીના સેથામાં સિંદૂર પૂરી દે અને મારા ધાવણની કિંમત ચૂકવી દે, નહીતર તારી માને ઝેર પાઈ દે. વાહ રાણીમાં વાહ, આજે તો આ દમલી જેવી દમલી પણ થાપ ખાઈ ગઈ. થોડીક વાર માટે તો મને એવું જ લાગ્યું જાણે તમે જ કુંવરને જન્મ દીધો હોય. દમલી, એક વાત યાદ રાખજે, કાનોડાને જન્મ દેનારી ભલે દેવકી હોય પણ જસોદાને પ્રાણ કરતા પણ વધારે પ્રિય હતો. અને તું જોજે, કુંવર એની માને મરવા નહીં દે. આવો કુંવર, આજે તમારા હાથે જ માતાજીની આરતી કરો. અરે ના ના, મારી પાસે એટલો સમય જ નથી. મારા પિતાજી અહીંયા મને શોધતા આવે એ પહેલા જ મારે આ રાજની હદ છોડી દેવી પડશે. શું શું કહો છો તમે? એટલે પિતાજી ન માન્યા? તું ચિંતા ના કરીશ, હવે તો આપણે જીવશું સાથે ને મરશું એ સાથે. માધવી, આમ દુઃખોથી ડરીને દૂર ભાગી જવાથી દુઃખો થોડાને ઓછા થઈ જવાના છે. તો પછી હું શું કરું? મારા માતા પિતાને હું કેવી રીતે મનાવું? તમે ચિંતા નહીં કરો, માં જીવંતિકા માને ખોળે માથું મૂકી એમને પ્રાર્થના કરો. માં જીવંતિકા માં ખૂબ દયાળુ છે, હું એને તમારા વતી પ્રાર્થના કરીશ. એ મારી પ્રાર્થના જરૂર સાંભળશે. આવો બેસો. હે માં જીવંતિકા, એમ સમજ કે આજે મારા દીકરાની લાશ તારા હાથમાં છે. જીવન માત્રની જીવન નયાને પાર કરનારી હે માં જીવંતિકા, જોજે આજ લાજ ન જાય. આજે જો તું લાજ નહીં રાખે તો આજે તારા વ્રત વામણા થઈ જશે, તારા દેવળને દાગ લાગી જશે, તારી આરતીના અજવાળા ઝાંખા રહી જશે. હે માં જીવંતિકા, હે માં અષ્ટભુજાણી, આજે લાજ તારા હાથમાં છે. આજે જો તારા આશ્રે આવેલાની આંગળી નહીં ચાલે તો જગતમાં તારો મહિમા ઘટશે. માં હે માં, જતન કર માં, લાજ રાખ માં. મેં જીવંતિકા માને અરજ કરી દીધી છે, એ મારી અરજ જરૂર સાંભળશે. તમે બંને જીવંતિકા માની 101 માળા કરી સજોડે ઘરે જાજો. તારે તોય માં જીવંતિકા અને મારે તોય માં જીવંતિકા. જાગ દીકરી જાગ. દેવી આપ, હું માં જીવંતિકા, તને દર્શન દેવા અને એક વાત કહેવા આવી છું. બોલો માં. જે દૂધની દુહાઈ તે તારા દીકરાને દીધી એ દેવાનો તને કોઈ અધિકાર નથી. ના, અધિકાર તો નથી. દીકરી એક વાત સાંભળી લે. સાવકી માં સંતાનના સુખને આગ ન લગાડે. જેને તે જન્મ નથી દીધો
તે આજ સુધી તારી મમતાને જીવંત રાખી, તારા ખોળામાં એ રમ્યો, એને તું ખરીદવા નીકળી છે? દીકરી તો માં જરૂર છે, પણ માતૃત્વ વગરની માં છે. માં પોતાનો જીવ આપી દે પણ તેને શરતી સુડી પર ન ચડાવે. પણ મારા પતિ? એની તું ચિંતા ન કર, મારા દર્શન માત્રથી તારા પતિનો અહંકાર ઉગડી ગયો છે, એ રાજામાંથી પિતા બની ગયો છે. વિશ્વાસ ના આવતો હોય તો જઈને ખાતરી કરી લે, અને સાંભળ, ચૂંટના હજાર નહીં લાખ વાદળ પણ સત્યના સૂરજને ઢાંકી નથી શકતા, પણ સત્ય એક એવું શસ્ત્ર છે જે વખત જતા ધરતી ફાડીને બહાર આવે છે. નાથ, રાણી, રાણી, હું હું ધન્ય થઈ ગયો રાણી. મને મને એક દેવીના દર્શન થયા. હા, અને અને એ પણ સપનામાં નહીં, જાગતા ઉઘાડી આંખે. અને 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 એ દેવીએ મને કહ્યું કે તારી તારી બહુને સ્વીકારી લે, એની એની કુખે જન્મેલ દીકરો તારી 71 પેઢી તારશે. રાણી, 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 મેં મેં અભિમાનમાં મારા કુંવરને ન કહેવાનું બધું જ કહી દીધું. મારા કુંવરને બોલાવો, મારા કુંવરને ઝટ બોલાવો, અને એને કહો કે કે કાળ કાળ મારી આંગળી પકડીને લઈ જાય એના પહેલા મારી મારી વહુને લઈ આવે, એને આશીર્વાદ આપી હું મારી મોતને સુધારવા માંગુ છું. મારી મોતને સુધારવા માંગુ છું રાણી. મારા કુંવરને, મારા કુંવરને ઝટ બોલાવો રાણી. ઉતાવળ, ઉતાવળ કરો રાણી. હા મહારાજ. હું ક્યાં નથી ગયો માં? દીકરા, બેસ દીકરા, બેસ. મને દર્શન દેનારી દેવી તમારા તમારા કાયમ રખોપા કરે, અને અને મને વચન આપ, મને વચન આપ દીકરા કે કે મારી અસ્થિ, મારી અસ્થિ, મારી અસ્થિ ગયામાં પધરાવા તું તું ઉઘાડા પગે ચાલીને જઈશ દીકરા. મને મને વચન આપ કુંવર, મને પિતાજી વચન, વચન આપું છું કે મને પ્રણામ ગુરુદેવ. આયુષ્યમાન ભવ. રૂપાવટી નગરીના રાજા રૂપસેનના પુત્ર શક્તિસેનના આપને પ્રણામ. બસ, તું રૂપસેનનો પુત્ર છે? હા ગુરુદેવ, પિતાજી સ્વર્ગે સિધાવ્યા છે. એમના અસ્થિ પધરાવવા હું ગયા તીર્થ જતો હતો, માર્ગમાં આપના આગમનના સમાચાર મળ્યા તો થયું કે આપના દર્શન કરી લઉં. વત્સ, તારી માતાનું નામ? ચંદ્રાવતી. બસ, અવશ્ય તારી કોઈ ભૂલ થાય છે, રાજા રૂપસેન અને ચંદ્રાવતીના નસીબમાં પુત્ર સુખ હતું જ નહીં. ગુરુદેવ, હું ચંદ્રાવતીનો જ પુત્ર છું. ના વત્સ, વિધાતાનો લેખ કદાચ ખોટો પડે, પણ મારી ભવિષ્યવાણી ક્યારેય ખોટી પડે જ નહીં. ગુરુદેવ, ચંદ્રાવતી જો મારી માતાનું નામ નથી તો કોણ છે મારી માતા? વત્સ,
એક મહાશક્તિ અદ્રશ્ય રીતે તારી રક્ષા કરી રહી છે અને એ શક્તિ તને તારી સાચી માતા સુધી લઈ જશે. ભાઈ આપ કોણ છો? પરદેશી મુસાફર છું. તો ગયા તીર્થ જવા નીકળ્યો છું. અહીં તમારી દુકાનના ઉટલે બેસીને થોડો થાક ખાતો હતો. ભાઈ તમારા પગલા બહુ શુભ છે. તમે અહીંયા બેઠા છો ત્યારથી મારી ગરાકી ખૂટતી નથી. જો તમને વાંધો ન હોય તો આજે રાત્રે મારા ઘરે રોકાઓ. મારા ઘરે દીકરાનો જન્મ થયો છે, આજે એની છઠ છે. શેઠ આમ પણ મારે રાત રોકાવાનું છે? તમારા ઘરે રોકાઈ જઈશ. ભાઈ બહુ અભાગી માણસ છું. મારા ઘરે પાંચ પાંચ દીકરા જન્મ્યા, જે છઠની રાત જાય કે તરત જ એ મૃત્યુ પામે. શેઠ આયુષ્ય તો ભગવાનના હાથમાં છે, કદાચ તમારા ભાગ્યમાં સંતાન સુખ નહીં હોય. તો હું દુકાન વધાવી લઉં, પછી સાથે ઘરે જઈએ. કુંવરની માતાએ આજીવન મારું વ્રત કરવાની ટેક લીધી છે. આ કુંવરની રક્ષા કરવાનો મારો ધર્મ છે. પ્રણામ દેવી. શેઠ આ શું કરો છો તમે? મારો દીકરો જીવી ગયો ભાઈ, આ બધો તમારા જ પગલાનો પ્રતાપ છે. મને એક વચન આપો, ગયાથી પાછા આવો ત્યારે મારા ઘરે જ ઉતરજો. શેઠ ગયા તીર્થ જઈને પાછા આવતા એક વર્ષ લાગશે. ભલે વર્ષ લાગે, પણ આ વખતે મારા ઘરે રોકાયા વગર નહીં જતા. શેઠ તમારો આટલો આગ્રહ છે તો હું જરૂર આવીશ. વર્ષ થઈ ગયું, કુંવર હજી આવ્યા નહીં. મને ચિંતા થાય છે, કાર્તિક અષાઢ મહિનો બેસશે, વરસાદમાં કુંવર ભીંજાશે તો? હા ચિંતા તો મને પણ થાય છે, પણ રાણીમાં આપણે કુંવરને એકલા જવા દઈને બહુ મોટી ભૂલ કરી છે. હા એમની સાથે રસોઈયો મોકલી હોત તો પણ સારું હતું, ચિંતા તો ન થાત. મારો કુંવર ક્યાં હશે અને શું કરતો હશે? અરે સારું થયું દીકરા તું આવી ગયો, મને તારી ચિંતા થતી હતી. માં હા એક વાત પૂછું? હા પૂછ ને બેટા, એક નહીં હજાર વાત પૂછ. આજે મારું હૈયું હરખથી હરખાય છે. તમે કયું વ્રત કરો છો? હું તો કોઈ વ્રત નથી કરતી દીકરા. તો પછી મને જણાવ કે એવું કયું વ્રત છે કે જેને કરવાથી કોઈ દેવી સંતાનની રક્ષા કરે? નાથ એ તો મા જીવંતિકાનું વ્રત છે. તો એ ક્યારે કરાય? એ વ્રત શ્રાવણ મહિનાના શુક્રવારે લાલ વસ્ત્રો પહેરીને કરાય. કાલે શ્રાવણ મહિનાનો શુક્રવાર છે. દીકરા તું એક વર્ષે પાછો આવ્યો અને આવો પ્રશ્ન કેમ કરે છે? માં મને ખબર છે કે તું મારી માં છે, પણ મારી જનેતા નહીં. પણ હું તને છોડીને નહીં જાઉં.
ને મારી જનેતાને પણ શોધી કાઢીશ. આજ્ઞા કરો કુંવરજી, શું કામ હતું? પ્રધાનજી, નગરમાં ઢંઢેરો પીટાવો કે આવતીકાલે મારા પિતાજીની વરસી નિમિત્તે ગામની પ્રત્યેક સ્ત્રીને
भोजन नु आमंत्रण छे। जेवी आज्ञा कुंवरजी। प्रधानजी, गाम नी प्रत्येक स्त्री ने आपड़ा राज तरफ थी पीड़ा वस्त्र आपो अने आज्ञा करजो के प्रत्येक स्त्री काले पीड़ा वस्त्र पहेरीने ज भोजन में आवे अने जे स्त्री पीड़ा वस्त्र ना पहेरे एने मारी समक्ष हाजर करजो। हमणा ज प्रबंध करू छु कुंवरजी। हाँ भाई बोलो। राज दरबार माथी जमवानुं नोतरुं छे, पीळा वस्त्र पहेरीने जमवा आवजो। माफ करजो भाई, मारे काले मां जीवंतिकामां नुं व्रत छे एटले पीळा वस्त्र नहीं पहेरी शकुं। ना पाड़ता पहेला विचार करी लेजो, जे कोई पीळा वस्त्र पहेरवानुं ना पाड़शे एने सूर्ये चढ़ावी देवानो हुकम छे। मौत नो भाई बीजा कोई ने बतावजो भाई, मां जीवंतिका मारा नाम उपर तो मौत पण मंजूर छे। जाओ जईने तमारा कुवरने कही देजो કે મેં પીળા વસ્ત્રો પહેરવાની ના પાડી છે, હું આવીશ તો લાલ વસ્ત્રો પહેરીને જ આવીશ। મહારાજની જય હો। પીળા વસ્ત્ર પહેરવાની ના પાડનારી બાઈ બહાર ઊભી છે। તું જ મારી જનેતા છે, હા દીકરા, તને જોતા જ જેની છાતીમાં ધાવણ ઉભરાયું એ જ તારી જનેતા છે, તને તને જન્મ આપનાર છે, મને 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 ક્ષમા કરી દે, મને ક્ષમા કરી દે દીકરા, મને મને ક્ષમા કરી દે। માં, તું પણ મારી માં છે, એક જન્મ આપનાર ને બીજી ઉછેરનાર।
click on the bell icon to get regular updates from Venus.